હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો આપણો સબ્જેક્ટ છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ. આપણે લાસ્ટ વિડીયોની અંદર ટાઈપ્સ ઓફ સોલિડનું ડિસ્કશન કર્યું હતું. જોયું, હજુ તમે વિડીયો ના જોયો હોય તો પહેલા એ વિડીયો જોઈ લો, કારણ કે એ જે છે એ આખા મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે સબ્જેક્ટ છે એનો બેઝ છે. અને જે આજનો ટોપિક જે છે આપણે ડિસ્કસ કરવાના છે, ઇન્ટરસેક્શન એન્ડ પેનિટ્રેશન ઓફ સોલિડ, એના માટે તો તમારે ટાઈપ્સ ઓફ સોલિડ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો તમે ના જોયો તો પહેલા એ વિડીયો જો, એનો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. અને એ સિવાય પણ જો તમારે અમારી પ્લેલિસ્ટ ચેનલમાં પણ તમને વિડીયો મળી જશે. તો આજનો આપણો ટોપિક છે ઇન્ટરસેક્શન અને પેનિટ્રેશન. જે હાલની જીટીયુની જે પેટર્ન છે એ પ્રમાણે ક્વેશ્ચન નંબર 3 ની અંદર 14 માર્કની અંદર, એટલે કે ક્વેશ્ચન નંબર 3A અને 3B બંને જે છે એ આ ટોપિકની અંદર કવર થાય છે. તો આપણે જેટલી પણ ટાઈપ પોસિબિલિટી ટાઈપ જેટલા પણ છે એ દરેકે દરેક આપણે સોલ્વ કરીશું. તો ચલો આપણે સોલ્વ કરીએ. પ્રોબ્લેમ છે, સિલિન્ડર 50 mm ડાયામીટર આપ્યો છે અને 70 mm શું આપ્યું છે એની હાઈટ આપી છે. ઇઝ કમ્પ્લીટલી પેનેટ્રેટેડ બાય અનધર સિલિન્ડર. અહીંયા મેં તમને કીધું હતું કે ઇન્ટરસેક્શન અને પેનેટ્રેશન ની અંદર શું હશે, તો કે બે શેપ આપ્યા છે. આપણે ટાઈપ્સ ઓફ સોલિડ નો એક વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે, જો તમે ના જોયો હોય તો ફરી જોઈ લેજો, જેથી જે શેપ છે આઈડેન્ટિફાય કરતા તમને આવડી જાય. જો અત્યારે અહીંયા જે છે આપણે કોનો કેસ જોઈ રહ્યા છે, તો કે સિલિન્ડર ટુ સિલિન્ડર, એટલે બંને જે ઇન્ટરસેક્શન પેનિટ્રેશન જે થતું હશે એ કોનું થાય છે, તો કે બંને સિલિન્ડર. તો બંનેના ડાયમેન્શન તમને આપેલા છે, તો એકચ્યુઅલમાં કંઈક આ રીતનું થશે. એક તમારો જે છે એ હોરિઝોન્ટલ સિલિન્ડર છે અને બીજો જે છે કેવો છે તમારો વર્ટિકલ સિલિન્ડર. આપણે આ જે શેપ બને છે, આ જે અહીંયા બંને જ્યાં સિલિન્ડર ઇન્ટરસેક્ટ થાય છે જ્યારે એકબીજા જોડે, ત્યારે કેવો શેપ જનરેટ થાય છે, કેવું ડ્રોઈંગ બને છે, એ આપણે અત્યારે આ જે પ્રોબ્લેમ છે એની અંદર જોવાનું છે. સૌથી પહેલા એઝ યુઝ્યુઅલ આપણે જે એક્સ વાય લાઈન ડ્રો કરીએ છીએ, એક્સ વાય લાઈન ડ્રો કરી દીધી. જે માપ તમને આપ્યું છે પહેલા સિલિન્ડરનું 50 mm ડાયામીટર એન્ડ 70 mm એક્સિસ, એટલે સૌથી પહેલા આપણે આ 50 mm નું શું કરી દીધું, એક સર્કલ બનાવી દીધું, એના પ્રોજેક્શન એના પાર્ટ પાર્ટ લીધા, નંબરિંગ આપી દીધા 1 2 3 4, અને એનું શું કર્યું આપણે એક્સિસ જે છે એનું માપ તમને આપેલું છે કેટલું છે 70 mm. તો આપણે 70 mm શું કરી દીધું, એક જે એનું ફ્રન્ટ વ્યૂ થશે, આ જે છે શું છે તમારો ફ્રન્ટ વ્યૂ, અને આ જે છે તેનો થશે તમારો ટોપ વ્યૂ. હવે જે નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે એ સ્ટેપની અંદર આપણે એક 45 ના એંગલ શું કરશું, એક એંગલ એક લાઈન ડ્રો કરી દઈશું. એ શેના માટે કરી હશે તમને આઈડિયા આવી ગયો હશે, પ્રોજેક્શન લેવા માટે. હા, આ રીતે આપણે શું દોરીશું, આનો સાઈડ વ્યૂ. આ જે સિલિન્ડર હતો એનો આપણે શું ડ્રો કરીએ છીએ, આ સાઈડ વ્યૂ. આ જે હતું અત્યાર સુધી આપણે જેટલું પણ ડ્રોઈંગ ડ્રો કર્યું એ આ બે વસ્તુ માટે કરી, 50 mm અને 70 mm, જે એક સિલિન્ડર આપ્યો છે એ. હવે જે બીજો સિલિન્ડર જે છે એનું માપ તમને અહીંયા આપેલું છે, જો કેટલું છે 40 mm અને 70 mm એની હાઈટ, કેવું છે હોરિઝોન્ટલ. તો એ જે ડ્રો થશે એ આની અંદર સાઈડ વ્યૂની અંદર ડ્રો થશે. કઈ રીતે? તો કઈક આ રીતે. તમને કન્ડિશન આપી છે કે જે બીજો સિલિન્ડર જે છે એ શું કરે છે, બાયસેક્ટ ઈચ અધર. બાયસેક્ટ એટલે બે સરખા શું કરે છે, એના ભાગ કરે છે. તો આ જે તમારે ડ્રો કરવાનું એ જે 70 mm છે એના મિડ પોઈન્ટ, એટલે કે 35 સેન્ટર આવશે, અને ત્યાં તમારે શું કરવાનું છે, આ 40 mm નો આ એક સર્કલ બનાવવાનું છે. પછી સેમ પ્રોસેસ જે આપણે કરતા હતા એ જ, પાર્ટસ પાડવાના. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે નંબરિંગ આપો છો એ પ્રોપર આપવા. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા 1 2 3 4 આપ્યા, તો અહીંયા પછી 1 2 3 4 નહીં આપવાના, અહીંયા તમારે ABCD આપવાની, એટલે બંને અલગ થશે તો જ તમે પોઈન્ટ સરખા મળી શકશો, નહીં તો કન્ફ્યુઝન થોડું વધી જશે. એના પ્રોજેક્શન લીધા આડા. આ રીતે આ જે લાઈન ડ્રો કરી એની લેન્થ તમને આપેલી જશે, કેટલી આપી છે 70 mm. અમુક એક્ઝામ્પલની અંદર તમને ખાલી ડાયામીટર આપ્યું હશે, લેન્થ આપેલી નથી. એવા કેસની અંદર આપણે શું કરીશું, જે હાઈટ છે એ આપણે જાતે એઝ્યુમ કરી લઈશું કે 90 mm, 100 mm, વોટ એવર જે તમે કરવી હોય એ. અને એનું માપ તમારે શું, જ્યારે પણ તમે પ્રોબ્લેમ ગણો ત્યારે તમે બાજુમાં લખી દેવાનું કે એઝ્યુમ હાઈટ ઓફ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ 100 mm, જે તમે લીધી હોય એ રીતે. સેમ રીતે એના પ્રોજેક્શન આપણે નીચે ખેંચીશું, અને આ જ રીતે શું બનશે નીચે પણ, જો અહીંયા એક સિલિન્ડર બન્યો સેમ સિલિન્ડર એવી રીતે અહીંયા બનશે. આ જે છે એનો શું થઈ ગયો છે તમારો ટોપ. હવે અહીંયા જુઓ કંઈક આને આપણે ઉપરથી જોઈએ તો આટલો પોર્શન, આટલો પોર્શન, ને આ સર્કલ.
તેવું વસ્તુ તમને અહીંયા કઈક દેખાય છે. એટલે જ્યારે પણ તમે ટોપ વ્યૂ ડ્રો કરો ત્યારે ઓલવેઝ ધ્યાન રાખવાનું કે આ જે શેપ થતો હોય, જે તમે ઇનિશિયલ શેપ ડ્રો કર્યો હોય, એની અંદર જેટલી પણ લાઇન આવતી હોય એ બધી કેવી દોટ દેવાની તમારે, ડોટ જે અહીંયા બતાવી છે જુઓ બરાબર. હવે જે થાય છે તમારું પોઈન્ટ, આ જે આપણે કર્વ જે બને છે એ કર્વ આપણે મેળવવાનું છે, અહીંયા ઓબટેન કરીશું બરાબર. તો એ માટે આપણે શું કરવાનું, અહીંયા નંબરિંગમાં આપવાના રહી ગયા છે તો નંબરિંગ આપણે એકવાર જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આ જી વાળી લાઈન છે, તો એ જી વાળી લાઈન, આ જે જી વાળી લાઈન છે રાઈટ, તો એ જે જી વાળી લાઈન છે એનું પ્રોજેક્શન તમને મળશે અહીંયા બરાબર. એ રીતે દરેકે દરેકનું પ્રોજેક્શન તમને આ પોઈન્ટ ઉપર મળશે. હવે તમારે શું કરવાનું છે, જ્યાં જ્યાં પણ એ લાઈન ઇન્ટરસેક્ટ થાય છે ત્યાંથી તમારે ઊભી લાઈન ડ્રો કરવાની, આ રીતે પ્રોજેક્શન બરાબર. જો આ જે જી વાળી લાઈન હતી એનો પોઈન્ટ ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે, અહીંયા. તો આ જે જી વાળી લાઈન અને આ જે જી વાળી લાઈન આવે છે અહીંયા, એટલે તમને એક પોઈન્ટ અહીંયા મળશે. પડે છે ખબર? સેમ વસ્તુ એવી રીતે આ જે વસ્તુ છે એફ અને એચ, તો એફ અને એચ ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે, તો કે અહીંયા. તો આ પોઈન્ટની મેં શું કરી, પ્રોજેક્શન લાઈન ઇન્ટરસેક્ટ કરી. હવે આ બાજુથી એફ હતો, અહીંયા તમારો કયો પોઈન્ટ મળ્યો, એફ. અને અહીંથી જે પોઈન્ટ આવ્યો એ પોઈન્ટ કયો મળ્યો, તમારો એચ. સેમ વસ્તુ એવી રીતે એ વાળો પોઈન્ટ આવ્યો, તો એ વાળો પોઈન્ટ અહીંયા ટચ થયો. તો એ વાળો પોઈન્ટ અને અહીંયા એક પોઈન્ટ, આ ક્યાં પોઈન્ટ છે જુઓ, આ લાઈન છે. તો આ લાઈન ક્યાં એક પોઈન્ટ મળશે, અહીંયા. અને બીજો પોઈન્ટ મળશે આ રીતે અહીંયા. ક્લિયર? આ રીતે સેમ વસ્તુ તમારે એની અપોઝિટ સાઈડ, જે રીતે તમે અહીંયા આ બાજુ પોઈન્ટ ઓપટેન કર્યા, એ જ રીતે તમારે પોઈન્ટ કઈ બાજુ ઓપટેન કરવાના છે, આ બાજુ. જુઓ એને નામ આપી, સેમ વસ્તુ આ રીતે શું થશે, તમારા જોઈન્ટ થશે. અને પછી ફ્રેન્ચ કર્વની મદદથી આપણે શું કરવાનું, એક સ્મૂથ કર્વ ડ્રો કરવાનો બરાબર. બીજા આવા જ પ્રોબ્લેમ્સના વિડીયો અપલોડ કરી દીધેલા છે, જો તમે એ જોવા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે. એ સિવાય તમે અમારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં પણ જઈ શકો છો અને ત્યાં પણ તમને મિકેનિકલ ડ્રાફ્ટિંગને લગતા જેટલા પણ વિડીયોઝ છે એ બધા તમને ત્યાં જોવા મળી જશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારા જે આવા જ નવા વિડીયો આવવાના છે એનું નોટિફિકેશન મેળવવા માટે બેલનું આઇકોન દબાવો, અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જેથી અમને આવા નવા વિડીયો મૂકવા માટેનું મોટિવેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.